નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી, લાલ કિતાબ એક્સપર્ટ. આજના ચાલો બદલીએ જિંદગીના નવા એપિસોડમાં આપ સૌનું સ્વાગત કરું છું. આપણે હમણાં છેલ્લા કેટલાક મહિનાઓથી આપણે આપણા બિઝનેસ પર કઈ રીતે ધ્યાન આપવું, એના કયા કયા નિયમો આપણે ધ્યાનમાં રાખવા, એને આપણે આ રીતના જાણ્યા. આજે આપણે આ જ બાબતમાં એક થોડીક આગળ વધુ જાણકારી મેળવવાનો પ્રયાસ કરીએ. આજનો જે ટોપિક છે ખૂબ મહત્વનો છે, અને એ છે આપણા માટે શબ્દો. માણસે જીવનમાં, બિઝનેસમાં, પોતાના જીવનમાં, લગ્ન જીવનમાં, સામાજિક જીવનમાં શબ્દો પર બહુ ભાર મૂકવો જોઈએ. કેમ? શબ્દ એક એવો પ્રહાર હોય છે કે જો એક વખત ખોટો બોલાઈ જાય તો માણસ બીજી બાજુ ડાયવર્ટ થઈ જાય છે. જે કોઈને આપણે તમાચો મારી દઈએ એના કરતાં બી મોટો ગા શબ્દોથી પડી જાય છે. તો આ બાબતે આપણે ખૂબ ધ્યાન રાખવું જોઈએ, ખૂબ સમજવું જોઈએ, અને એને આપણા જીવનમાં કઈ રીતે લઈ જવું, આપણે આપણા બિઝનેસમાં, નોકરીમાં, કે આપણી હાથ નીચે કામ કરનારા માણસો માટે શબ્દો કેવા હોવા જોઈએ, તો એ ખૂબ મહત્વનું છે. આપણે એક સામાન્ય માણસ છે, આપણે ત્યાં કામ કરે છે, એક માનો કે ભાઈ ઓફિસ છે, એમાં એક પટાવાળો છે. પટાવાળા ઘણા સમયથી એ ભાઈ નોકરી કરે છે. હવે જે બોસ આવ્યો, જે સાહેબ આવ્યા, એ નાની ઉંમરના છે, અને પેલા ભાઈ છે થોડાક એજેડ છે, 50 વર્ષની ઉંમર છે, 45ની ઉંમર છે. તો એને આપણે જો માનથી બોલાવીએ, એમનું જે નામ છે ભાઈ, તો કે ભાઈ નટુભાઈ, તો નટુભાઈ કે નટુ કાકા કહીને તમે બોલાવશો તો એને ખૂબ ગમશે. મેં જોયું છે ઘણી ઓફિસમાં, ઘણી જગ્યા પર, લગભગ 70% જગ્યા પર મેં આ વસ્તુ જોઈ છે. નટુ આ લાવ, નટુ પેલું લાવ, આ રીતના શબ્દો જે છે એ તમારી મર્યાદાને તોડે છે. એ જ વસ્તુ તમે નટુભાઈ કે નટુ કાકા કહીને બોલાવો છો તો ખૂબ સારો પ્રભાવ પડશે. એ માણસને ખ્યાલ આવશે કે આ વ્યક્તિ મને માન આપે છે, મારી સામે રિસ્પેક્ટ છે, મારી ઉંમરનો એ ખ્યાલ રાખે છે, અને એ જ બાબતથી એ મને આ રીતના બોલાવે. તો આપણે આની પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. તો મિત્રો, આપણે જો જીવનમાં કોઈ એવી જગ્યા પર ખોટો શબ્દ વાપરીએ તો આપણને નુકસાન થાય છે, અને એ નુકસાન ન થાય એના માટે આપણે આપણા શબ્દો પર ખૂબ જ કાબૂ રાખવો જોઈએ, અને હંમેશા એને યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ, યોગ્ય રીતે વાપરવા જોઈએ. જો તમે આ નહીં વાપરો તો તમને નુકસાન જશે, તમારું માનસન્માન ઘટશે, તમારા બિઝનેસમાં એમાં તમને તકલીફ પડશે. તો બહુ ચોક્કસ આની પર પૂરતું ધ્યાન આપો, અને જો આપણે સમજીએ અને એને જો આપણે આપણા જીવનમાં અપનાવીએ તો આપણે ખૂબ ફાયદો થાય. પણ મેં કીધું એમ, ઘણા લોકો એવા છે કે જે લોકોને આ બાબતનું જ્ઞાન જ નથી, ને જ્ઞાન હોય તો એ લોકો એનો અમલ કરતા નથી. તો આ બાબતે આપણે એક બહુ જ ચોકસાઈ જો આપણે આપણા જીવનમાં અપનાવી લઈએ તો આપણા બિઝનેસને આગળ લઈ જવા માટે આપણને ખૂબ સહાય મળે છે. આપણા જીવનમાં બી આપણે આગળ જઈ શકીએ છીએ. સામાજિક જીવનમાં બી તમે જો વડીલ વ્યક્તિ છે, તમારો હોદ્દો સામાજિક જીવનમાં કઈ જગ્યા પર છે એની બાજુ તમે ધ્યાન રાખો, અને એ રીતના જો તમારા શબ્દોનો પ્રયોગ કરો તો તમને ખૂબ સારું પણ મળે. હવે આને આપણે કઈ રીતે સમજવું, તો એક બહુ નાની સરસ વાર્તા કહો એને સમજો. એકવાર લક્ષ્મીજી અને પનોતીજી આ બે ભેગા થયા. બંને વચ્ચે એવી ચર્ચા થઈ કે લક્ષ્મીજી કહે કે હું બહુ સરસ દેખાઉં છું, પનોતીજી એમ કહે કે ભાઈ હું બહુ સરસ દેખાઉં છું. બે જણા વચ્ચે વિવાદ થઈ ગયો. પછી બંને એવું નક્કી કર્યું કે આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે આપણે બહુ સરસ દેખાય, આપણે કોઈ ત્રીજા વ્યક્તિને પૂછવું જોઈએ કે ભાઈ આપણા બેમાંથી કોણ સારું દેખાય છે. તો બંને એ પ્રસ્તાવ મંજૂર રાખ્યો. બંને ધીરે ધીરે આગળ ચાલ્યા. થોડેક આગળ ગયા ત્યાં એક માણસ મળ્યો. તેને એ લોકોએ પ્રશ્ન કર્યો કે ભાઈ લક્ષ્મીજી કે પનોતી એમાંથી કોણ સુંદર છે. તો સ્વાભાવિક છે માણસે એવું કીધું કે ભાઈ લક્ષ્મીજી બહુ સુંદર છે.
આટલો જ શબ્દ એને કીધો અને પનોતીને ખોટું લાગ્યું. પનોતીએ એની પાસે લક્ષ્મી હોવા છતાં એને ભોગવવાનું સુખ જે હોવું જોઈએ એ નહીં આવ્યું. પનોતીએ એના જીવનને બગાડ્યું. હવે લક્ષ્મી છે, પણ લક્ષ્મી હોવા છતાં પણ પનોતીની અસર જે આવી એનાથી એ માણસ દુઃખી થયો. પ્રભાવ શેનો આવ્યો કે શબ્દનો. લક્ષ્મીજી સુંદર છે એવું કીધું પનોતીજીને, ખોટું લાગ્યું. હવે ચાલો આ એક થયું, એક માણસે અનુભવ લઈ લીધો. એનાથી થોડેક આગળ ચાલ્યા તો આગળ જતા પેલા માણસને પૂછ્યું કે ભાઈ અમારા બેમાંથી સુંદર કોણ, કોણ સારું? તો પેલાને પનોતીનો ડર લાગ્યો, તેને એવું કીધું કે ભાઈ પનોતી બહુ સુંદર. હવે પનોતીને સુંદર કીધી એટલે લક્ષ્મીજીને ખોટું લાગ્યું. લક્ષ્મીજીએ એને ગરીબ બનાવી દીધો, એની પાસેથી એનું સુખ છીનવી લીધું લક્ષ્મીએ. આ રીતે એ માણસ પણ દુઃખી થઈ ગયો. એને એવું કીધું કે ભાઈ પનોતી સુંદર, લક્ષ્મીજીને ખોટું લાગ્યું. લક્ષ્મીજીએ એને ગરીબ બનાવીને એના જીવનમાં બધા સુખોનો નાશ કર્યો, જે પૈસાથી ખરીદી શકાય એવા બધા સુખ ચાલ્યા ગયા. આમાં બંનેને આ જ આવ્યું, પેલાને પણ શબ્દોનો માર પડ્યો અને પણ અહીંયા શબ્દોનો માર પડ્યો. હજુ કે આપણે ચોક્કસ કઈ આ સુંદર કે પેલી સુંદર એ વાત હતી, હજુ આપણે એક ચોક્કસ માણસનો નિર્ણય લેવો જોઈએ એમ કે. તો એને એક આગળ ચાલીને ત્રીજી વ્યક્તિને પૂછ્યું. ત્રીજી વ્યક્તિને એવું લાગ્યું કે ભાઈ આ બંને જરૂરી છે, લક્ષ્મી બી અને પનોતીનું બી. એનો જવાબ મારે બહુ સમજી વિચારીને આપવો જોઈએ. માણસ હોશિયાર હતો, એને બહુ સરસ એના વિચારવાની બોલવાની તાકાત એની પાસે હતી. તો એણે એવું કર્યું કે ભાઈ હું જવાબ આપું, તમે બંને જણ સાંભળો. તો કે હા, એમ કે અમારા બેમાંથી સુંદર કોણ, એનો જવાબ એમ કે અમને જોઈએ છે. તો કે હા, એમ કે હું આપું ને. તેને સમજીને જવાબ આપ્યો. લક્ષ્મીજીને એવું કીધું કે હે લક્ષ્મીજી, તમે આવો છો, તમે અમારા જીવનમાં આવો છો, ત્યારે ખૂબ સુંદર લાગો છો, ખૂબ સુંદર. એમ લક્ષ્મીજી ખુશ થઈ ગયા કે હું સુંદર છું. અને પનોતીને જવાબ આપ્યો કે તમે જ્યારે જાઓ છો ત્યારે ખૂબ સુંદર લાગો છો, એટલે ખૂબ એમ કે મને બહુ જ ગમો છો ત્યારે તમે જાઓ છો ત્યારે. તો શબ્દો, લક્ષ્મીજી આવ્યા તારે ખૂબ ખૂબ ગમ્યા, પનોતીજી ગયા તારે ખૂબ ગમ્યા, આ બંનેનો જે જવાબ મળ્યો એ સાંભળીને બંને ખુશ થઈ ગયા કે ભાઈ હું પણ સુંદર છું, પનોતીજી કે હું પણ સુંદર છું. તો મિત્રો આ ખ્યાલ આવ્યો કે ભાઈ એક સમજી વિચારીને આપેલો એક જવાબ માણસના જીવનમાં લક્ષ્મીનું સુખ અને પનોતીની રક્ષા બંને અપાવી શકે છે. તો આપણે એની પર ધ્યાન આપવું જોઈએ, એને સમજવું જોઈએ, અને એ જ પ્રમાણે યોગ્ય વિચારો સાથે જો આપણે કોઈને જવાબ આપીશું, શબ્દો બોલીશું યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ, તો તમને ખૂબ ફાયદો થશે અને જીવનમાં ખૂબ આગળ વધી શકશો. તો મિત્રો આપણે બિઝનેસમાં પણ આ જ વસ્તુ છે, જો આપણે યોગ્ય સમયે યોગ્ય શબ્દોનો યોગ્ય જગ્યાએ યોગ્ય શબ્દોનો ઉપયોગ કરીએ, સમજી વિચારીને એને શું જવાબ આપવાનો એ જો આપણે સમજીએ તો આપણે ખૂબ ફાયદો થાય છે. આપણે ઘણી વખત કોઈકને ઉતાવળમાં ગમે તેવો જવાબ આપી દઈએ છીએ, પછી એ જ માણસ આપણે કામનો છે, કામનો હતો, આ પ્રશ્નો આપણા જીવનમાં જ્યારે ઉદ્ભવે છે ત્યારે આપણે વિચારીએ છીએ કે મેં એને હા કીધી કે ના કીધી એ ખોટું હતું, મેં હા કીધી તો મારે એને ના કહેવાની હતી, ને ના કીધી હોય ત્યારે હા કહેવાની હતી. એ આપણને પછી જ્યારે જ્ઞાન મળે ત્યારે આપણને તકલીફ પડે છે. તો જો આપણે આ બધું વિચારીને યોગ્ય સમયે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરીએ તો બહુ જ આપણને ફાયદો થાય છે. પણ આપણે એને સમજતા નથી, આપણે ગમે ત્યારે ગમે તેવો જવાબ આપીએ છીએ, બધું જ કરીએ છીએ. એક માણસ તમારા ત્યાં કામ કરે છે, નો ડાઉટ માણસનું જીવન છે, ક્યારેક કોઈક અગવડ સગવડ હોય, કંઈક તકલીફો છે આવે છે, એ સમયે જ્યારે જો એ તમારી સામે રજૂઆત કરે ત્યારે તમારે એને યોગ્ય રીતે સાંભળવી, યોગ્ય રીતે એનો
જવાબ આપવો અને યોગ્ય રીતે એનો નિકાલ કરવો, એની જે તકલીફ છે એનો નિકાલ કરવા માટે બી આપણે બહુ સુંદર રીતે આપણે ધ્યાનમાં લેવું જોઈએ. જો આપણે એવા નિર્ણયો લઈએ કે ભાઈ ના આમ નહીં આમ, હા ધંધો છે વેપાર છે, આપણે આપણે ઘણા માણસો પાસે કામ બી લેવાનું હોય છે ઘણી વખત, ત્યારે અમુક કઠોર નિર્ણય લેવા પડે છે. લેવાની જગ્યા પર ચોક્કસ લો, પણ ભાષા બહુ જ ચોખ્ખી, તમારા શબ્દો બહુ જ ચોખ્ખા હોવા જોઈએ, જે સામેના માણસનું અપમાન ન કરે અને એને એવું ન લાગે કે ભાઈ મને આ ખોટો જવાબ મળે. તો આટલું નાનું સરખું જો આપણે ધ્યાન આપીએ આપણા જીવનમાં, તો આપણે ખૂબ સારી રીતે આપણા બિઝનેસને આગળ વધારી શકીએ છીએ, એને આગળ લઈ જઈ શકીએ છીએ. તો મિત્રો, આપણે આનાથી થોડુંક આગળ ચાલીએ તો આપણે આપણા જીવનમાં કોઈની પર વિશ્વાસ જે આપણે કરીએ છીએ તે વિશ્વાસ આપણે ટકાવી રાખવો જોઈએ. કોઈએ આપણી પર વિશ્વાસ કર્યો તો એને પણ ટકાવી રાખવો જોઈએ. જો તમે આ નથી કરતા તો પણ તમે બિઝનેસમાં કે એમાં પાછા, એમાં પણ કંઈક તકલીફ આવે છે તો યોગ્ય શબ્દોના ઉપયોગ વડે તમે એમાંથી બચી શકો છો, સામેના માણસને બહાર કાઢી શકો છો, બચાવી શકો છો. તો આપણે જ્યારે પણ કોઈ પણ જગ્યા પર આપણે કોઈની પર ટ્રસ્ટ કર્યો કે ભાઈ આ કામ આ માણસ કરશે, તો એની પર ભરોસો રાખો, એને સોંપી દો કે ભાઈ આ મને કામ કર, આટલું પૂરું કરી આપ, આનું રિઝલ્ટ મને જોઈએ. એટલો માણસ ચોક્કસ તમને સંતુષ્ટિકારક કામ આપશે અને ચોક્કસ એનું રિઝલ્ટ પણ આપશે. પણ જો તમે નહીં કરો, નહીં સમજો, એની પર નહીં કરો, ભાઈ કરશે નહીં કરશે, શું કરશે, સારું કરશે ખરાબ કરશે, તો એ માણસ નહીં કરી શકે. કારણ કે તમે એની પર વિશ્વાસ નથી કરતા. એટલે એ પણ અંદરથી એ થશે કે ભાઈ શું કરું, શું કરું, કરું નહીં કરું, નહીં કરીશ તો મને આમ થશે, કરી નાખીશ કંઈ ભૂલ થશે તો મારે સાંભળવું પડશે, મને કંઈક તકલીફ પડશે. ના, એવું નહીં. તમે એની પર ભરોસો કરો કે ભાઈ વધારેમાં વધારે કદાચ એવું કોઈ નાનું કામ હશે તો થોડું ઘણું આમ તેમ થશે, ડિલે થશે, કંઈક બગડશે, તો આપણે એને સમજાવીને પાછું કરાવી શકશું. પણ એને પ્રોપર પહેલાંથી ગાઈડન્સ આપો કે આ કામ તારે આ રીતે પૂરું કરવાનું, તો એ માણસ સમજશે, કરશે. પણ આપણે નથી કરતા, અને નથી કરતા ત્યારે જ આપણને તકલીફ પડે છે. તો સામેના માણસ પર વિશ્વાસ કરવો ખૂબ જરૂરી છે, અને એ હંમેશા કરો કે ભાઈ તું આ કામ કરી શકશે અને કરશે. તો ઘણી વખત આપણે કોઈક માણસને, કોઈ નવો માણસ આપણા જીવનમાં આવેલો છે, આપણે કામમાં, ઓફિસમાં, આપણા વેપારમાં, કોઈ એવી જગ્યા પર જ્યાં આપણે એને પહેલી વખત આપણે એની સાથે કામ કરીએ, તો પણ આપણે એની સાથે જ્યારે વાતચીત કરીએ છીએ તો એમાં આપણને થોડો ખ્યાલ આવે છે કે આ માણસ યોગ્ય છે કે નહીં, અને એ પ્રમાણે પછી તમે જેવી રીતના કામની શરૂઆત કરો છો ત્યારે એની સમજણ આપણે હોવી જોઈએ કે હું એની પર કેટલો ટ્રસ્ટ કરું, અને એ ખાસ ધ્યાન રાખવું. અને જો તમને એમ લાગે કે આ માણસ યોગ્ય નથી તો ત્યાં કામ નહીં કરો. કારણ કે ધંધામાં ખોટા માણસની સંગત અથવા ખોટા માણસ પર કરેલો વિશ્વાસ પણ તમને દગો આપે. જો આપણે આને સમજીએ અને એને ત્યાં અટકાવી દઈએ તો આપણે ખૂબ ફાયદો મળે. આપણે પહેલાંથી જ એક માણસને જાણી લીધો કે ભાઈ આ માણસ મને કામ લાગે એમ નથી, તો આપણે એને ત્યાં અટકાવી દઈશું, એને ત્યાંથી વાળીશું પાછો કે ભાઈ ના હવે મારે આગળ કામ નથી કરવું. અને પહેલી જ મુલાકાતમાં જો તમને એમ લાગે કે આ માણસ યોગ્ય નથી, તેની સાથે વ્યવહાર કરો જ નહીં, કોઈ પણ કામ આગળ નહીં વધારો, તો તમને ફાયદો થશે. આ બધું આપણી પોતાની પર છે. આપણે કોઈ પછી આપણે આપણી આળસને લઈને કોઈ બીજાના માણસને, ખોટા માણસ પર ભરોસો કરી દઈએ તો આપણને નુકસાન મળે, તો આપણે એ નહીં કરો. બરાબર, એ કરશું તો આપણને તકલીફ પડશે. મહેરબાની કરીને આ વસ્તુ આપણા જીવનમાં ખાસ અપનાવવી જોઈએ કે ભાઈ એક યોગ્ય માણસ છે, એની પર ભરોસો કરીશ, હું કરીશ, અને એ અમારું કામ કરશે, પૂરું કરશે, સારું કરશે, સારું રિઝલ્ટ લાવશે. પણ એક ખોટો માણસ તમને ક્યારે પણ સારું કામ આપી નહીં શકે અને તમારા કરેલા વિશ્વાસનો એ ઘાત કરશે, ત્યારે તમને નુકસાન પણ થશે, દુઃખ પણ થશે, બધું જ તમારી સામે આવશે. તો મહેરબાની કરીને આ કામ બિલકુલ પણ કરવું નહીં. હવે આ બધી વસ્તુ આપણે કેવી રીતે સમજવી, તો કે ભાઈ આપણે એક નાની સરખી એક એવું એ સમજવું જોઈએ કે ભાઈ હું જે કામ કરવા નીકળો છું એને કાબિલ માણસ મારી સાથે આજુબાજુ કેટલા છે, છે તો એ મારા કામનો જે હું ભરોસો કરીશ એ મારું કામ પૂર્ણ કરી આપશે કે નહીં, અને કરી આપશે તો એની પર ભરોસો કરો.
હવે ખોટો માણસ છે એની પર જો તમે ભરોસો કરશો તો આ કામ નથી થવાનું. હવે આ આપણે કઈ રીતે ભરોસા તૂટે છે અને આપણે આ માણસ જે એ છે એ આપણે કઈ રીતે આપણને નુકસાન આપે છે એના માટે એક નાની એક સરસ સુંદર એક આપણે એક વાર્તા જેવું એક સમજીએ. એક વખત એક માણસ જંગલમાં જતો હતો, ચાલતો ચાલતો જતો હતો, અચાનક સામેથી વાઘ દેખાયો. વાઘ દેખાયો એટલે ભાઈ ફટ 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 આજુબાજુમાં એક ઝાડ હતું બાજુમાં તેની પર ચડી ગયો, ઝાડ પર ચડી ગયો, વાઘ નીચે આવીને બેઠો કે આ ઉતરે એટલે એને ખાવા. પેલા ભાઈનું ઝાડ પર ચઢ્યા પછી ધ્યાન ગયું કે ઝાડ પર એક જંગલી વાંદરો બેઠેલો હતો. હવે માણસને પસ્તાવો થયો કે ચાલો નીચે વાઘ છે ઉપર જંગલી વાંદરો છે, મારું શું થશે. બસ એકબીજાને જોતા જોતા થોડી વાર ગઈ, સમય પસાર થતો ગયો, હવે રાત પડી. રાત પડી એટલે વાંદરાને પણ એવું થયું કે ભાઈ આ માણસ અહીંયા ફસાઈ ગયો છે. માણસને બી એમ થતું હતું કે આ મને મારશે, નીચે ઉતરીશ તો વાઘ મને ખાઈ જશે. તો વાંદરાને એમ ખ્યાલ આવ્યો કે ભાઈ આ માણસ કંઈક વિચારી ગયું. તેને માણસને કીધું કે ભાઈ તું ગભરા નહીં, તું મારો જ વંશજ છે, તું પહેલાં વાનર જ હતો એટલે હું તને નુકસાન નહીં પહોંચાડું. તો શાંતિથી તું ઝાડ પર બેસ, હું તને કોઈ નુકસાન નહીં, નીચે ઉતરશે તો વાઘ તને ખાઈ જશે. તો ઉતરતો નહીં. માણસને થોડીક રાહત થઈ કે હા ચાલ હવે હું અહીંયા બેસી શકી. હવે વાઘ ભૂખો હતો, એને હટવાનું નામ દીધું જ નહીં, એ બિલકુલ હઈટો નહીં. હવે એ નીચેથી નહીં હઈટો એટલે ધીરે ધીરે રાતનું અંધારું થયું થયું, બંનેને ઊંઘ આવવા માંડી. હવે બંને ઊંઘી જાય, જોકું આવે તો નીચે પડે ને નીચે પડે તો વાઘ ખાઈ જાય. તો એકબીજાની સામે જોતા જોતા વાંદરા એવો એની સામે પ્રસ્તાવ મૂક્યો કે આપણે વારા પરથી સૂઈ જઈએ, હું તારું ધ્યાન રાખીશ, હું સૂઈ જાઉં ત્યારે તું મારું ધ્યાન રાખજે. માણસને એ પણ ગઈ કે ભાઈ સરસ. તો પહેલાં એમ કે મારો વારો, માણસ હતા એટલે એમ કે ભાઈ પહેલો મારો વારો. વાંદરો કે સારું એમ કે તું સૂઈ જા. માણસ થોડી વાર સૂઈ ગયો, એ સૂઈ ગયો એટલે વાઘે જોયું કે ભાઈ માણસ સૂઈ ગયો. એને વાંદરાને કીધું કે જો આપણે આ બંને આપણા જંગલમાં જ રહીએ, આપણે બંને પ્રાણી છીએ, આ માણસ છે, આનો વિશ્વાસ નહીં કરાય. તો કે શું છે એમ કે, તો કે તું એને ધક્કો માર, એ નીચે પડી જાય, હું એને ખાઈ દઉં. વાંદરો કે ના ભાઈ, ભલે એમ કે છે ભાઈ મારું વંશજ જ કહેવાય આ માણસ એટલે, અને એને મારી પર જે વિશ્વાસ મૂક્યો એ વિશ્વાસને હું તોડું નહીં, એ હું વિશ્વાસ જો તોડું તો વિશ્વાસઘાત થયો કહેવાય, અને પછી કોઈ દિવસ કોઈ મારી પર વિશ્વાસ નહીં કરે તો હું એ કામ નહીં કરું. વાઘ થોડો નિરાશ થયો, મેં તારી મળી. એટલામાં વાંદરાએ પહેલાંને માણસને ઉઠાડીને કીધું ભાઈ હવે તું જા, હું સૂઈ જાઉં. તો કે હા બરાબર છે એમ કે હવે તું સૂઈ જા. વાંદરો સૂઈ ગયો, માણસ જાગતો. માણસ જાગતો હતો એટલે વાઘે પાછું માણસને કીધું કે જો તું માણસ છે, આ વાંદરો છે, બરાબર છે, તું આને ધક્કો માર, એ નીચે પડે એટલે હું એને ખાઈ જાઉં, હું એને ખાઈ જઈશ, હું ચાલ્યો જઈશ, તું પછી ચાલ્યો જઈશ. માણસને કહ્યું કે આ વિચાર બરાબર છે. માણસે એક સેકન્ડ બી વિચાર્યા વગર વાંદરાને ધક્કો મારી, વાંદરાને ધક્કો માર્યો, વાંદરો નીચે પડ્યો. પણ વાંદરો તો હંમેશા ફટાફટ છલાંગ મારીને ચડવામાં ટેવાયેલો હતો, જેવો પડ્યો એવું એને છલાંગ મારીને પાછો ઝાડ પર ચડી ગયો. માણસે વિશ્વાસઘાત કર્યો, બરાબર, વાઘના બોલ પર એને નક્કી કર્યું કે હું આને નાખી દઉં, એને ખાઈ જશે, હું બચી, એક વાઘ ચાલ્યો જશે, હું નીચે ઉતરીને ઘરે ચાલ્યો જઈશ. પણ વાંદરો ઉપર આવી ગયો અને વાંદરાએ ઉપર આવીને ટેવાયેલો હતો ને, વાંદરો પટ્ટી ઝાડ પર ચડી ગયો, વાઘના હાથમાં ગયા. વાંદરાએ ઉપર આવીને માણસને એક જ વાક્ય કીધું કે હવેથી કોઈને કહેતો નહીં કે હું વાંદરાનો વંશજ છું. ખ્યાલ આવ્યું ને? તો આપણે જે વિશ્વાસ કરવો છે એ પણ એવો હોવો જોઈએ કે જેને આપણે ટકાવી શકીએ, આપણે નિભાવી શકીએ. કોઈ આપણી પર કરે છે તો આપણે એને પૂરેપૂરી રીતે નિભાવો. આપણે પણ એવા યોગ્ય માણસ જોઈને એની પર વિશ્વાસ કરવો જોઈએ, આપણું કામ કરી શકે. તો આ વસ્તુ પર બહુ પ્રોપર ધ્યાન આપવાનું છે. તો આના પછીનો જે સેમિનાર હું લઈને આવી રહ્યો છું, સેમિનાર નંબર 12, તે બિઝનેસ અને વાસ્તુ આ બેને જોડીને હું નવો એક સેમિનાર આપું છું. આ વખતનો સેમિનાર ખૂબ સુંદર હશે, પૂરતો ટાઈમ મેં લીધેલો છે,
અને એ લાઈનમાં તમે એમાં જોડાઈને તમારા જીવનના જે પ્રશ્નો છે એ બધાને જવાબ તમે મારી પાસેથી લઈ શકો છો. એને સેમિનારમાં મારા જે સલાહ સૂચનો હશે એને સાંભળીને તમે તમારી જિંદગીને બદલી શકો છો, તમારા જીવનમાં એ શકો છો. હું આજે છેલ્લા 10 વર્ષથી વાસ્તુનું કામ જાણું છું, બહુ ઓછી પ્રેક્ટિસ હતી મારી, પણ મેં જે માર્ક કર્યું કે ભાઈ 3.5 વર્ષ છેલ્લા જે મેં માર્ક કર્યા એમાં ઘણા લોકો બિઝનેસમાં ટૂટ્યા, ઘણા બધાએ કર્યું, ઘણા એવોએ કુંડી બનાવી ઉપાય કર્યા. પછી થોડી થોડી નાની નાની તકલીફો જીવનમાં હતી ત્યારે લોકોએ મને કીધું કે સાહેબ તમે આટલું સરસ કામ જો તમે જાણો છો વાસ્તુનું પણ, તો તમે અમને વાસ્તુની પણ થોડી ઘણી સલાહ આપો ને. તો પછી મેં હવે આ વખતથી હાથમાં લીધું છે. એના માટે અમે એક નવી ઓફિસ બનાવીને માર્કેટમાં આવી રહ્યા છે. બહુ સરસ જગ્યા પર હું નવી શરૂઆત કરી રહ્યો છું અને હવેથી મારા જ્ઞાનનો જે અનુભવ છે, મારી પાસે જે જ્ઞાન છે, અનુભવ છે, એ બધી વસ્તુ હું સુરતની જનતાને, ગુજરાતની જનતાને આપવા માગું છું. તો એના માટે મેં નવી જગ્યાથી નવી શરૂઆત કરવાની નક્કી કરેલું છે અને ટૂંક સમયમાં જ બધી જગ્યા બધું નક્કી થઈ ગયું. ટૂંક સમયમાં જાહેરાત થાય ત્યારથી અમે નવી જગ્યા પર મળીશું અને આ બાબતે ખૂબ સુંદર તમને સલાહ સૂચનો મળશે. તો આ સેમિનારમાં પણ વાસ્તુ અંગેની થોડી ઘણી ટિપ્સ હું તમને આપીશ અને રેગ્યુલરલી અમે લોકો વાસ્તુ વિશેની જાણકારી લોકોને આપવા જઈ રહ્યા છીએ. અને મારી પાસે લાંબા સમયનો અનુભવ જે છે, કિતાબ તો હું 20 વર્ષથી કરું છું, લાલ કિતાબ એ તો મારી પાસે એની તો પૂરેપૂરી જાણકારી છે. વાસ્તુ પણ હું 10 વર્ષથી કરું છું, એ બહુ ઓછું કરતો હતો, પણ હવેથી આગલા જે સમયમાં હું આવનારા સમયમાં વાસ્તુને પણ તમારા જીવન માટે લઈને આવી રહ્યો છું. એની યોગ્ય સલાહ આપને બહુ સરસ રીતે હું આપી શકીશ. આપની પ્લોટ, ઓફિસ, ઘર, ફેક્ટરીઝ આ બધી જગ્યા પર અમે વિઝિટ પણ કરીશું અને એનું પણ તમને લાભ આપીશું. અને ખૂબ સરસ, લોકોની જેમ કોઈ લૂંટફાટ નથી કરવી મારે, બહુ સરસ કિંમતમાં હું તમને બધી એડવાઇસ આપવા માગું છું અને તમારા જીવનને બદલવાની પૂરેપૂરી કોશિશ હું કરીશ. તો મિત્રો, આ બધી જાણકારી જે હું તમને આપું છું એ તમારા માટે અમે લઈને આવી રહ્યા છીએ. સેમિનાર નંબર 12, બિઝનેસ અને વાસ્તુ. તો તૈયાર રહો. આ સેમિનારમાં આવવાની ફીસ 500 રૂપિયા છે. બુકિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. જેને પણ તમારી ઈચ્છા હોય તે બુક કરાવી લો અને 500 રૂપિયા પે કરીને તમારી સીટ નક્કી કરી લો. જો આ બધી વસ્તુ તમે તમારા જીવનમાં સરળ રીતે વણવા માંગતા હોય તો જલ્દીથી આ સેમિનારની જગ્યા તમારી નક્કી કરો. સેમિનારની જગ્યા છે રંગભવન જીવન ભારતી, નાનપુરા, સુરત, જેમાં સેમિનારનો સમય રહેશે સવારે 11 થી સાંજે 5. તો આ જે સમય છે તમારા માટે પૂરતો હશે અને તમે તમારું સ્થાન નક્કી કરવા માટે પહેલેથી બુક કરાવી લેજો જેથી પાછળથી વધારે તમને તકલીફ ન પડે. અને આ હોલમાં ખાલી 500 સીટ છે. તો મહેરબાની કરીને જેને પણ આવવું હોય તે પહેલેથી ટિકિટ બુક કરાવી લેજો. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્કાર. જો તમને આ વિડીયોઝ પસંદ પડે તો સબસ્ક્રાઈબ કરો, અમારા ફેસબુક પેજને લાઈક કરો અને જો તમને ગમે તો આને શેર કરો.